સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 34મું ભગવાનને કળ ચઢાવ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના પોષવદી એકાદશીને દિવસ સવારમાં શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે બાબા ખાચરના દરબારમાં આથમણેદ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાદુ મુખારવિંદ રાખીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાડ ઓઢ્યો હતો ને માથે ધોળી પાગ બાંધી હતી ને ફૂલના હાર પહેર્યા હતા ને પાગને વિશે પુષ્પના તથા હીરના તોરા લટકતા મૂક્યા હતા ને બે કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોશ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો. પછી બ્રહ્માન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે સર્વસુખના ધામ અને સર્વથકી પર એવા પરમેશ્વર છે, તેમાં જીવની વૃત્તિ ચોટતી નથી અને માઇક એવા જે નાશવંત તુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોટી જાય છે, તેનું શું કારણ છે? પછી તેનો ઉત્તર મુક્તાન સ્વામી કરવા લાગ્યા પણ થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ પ્રશ્નનો ઉત્તર સાંભળો. અમે કરીએ છીએ, જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જ કળ ચઢાવી મૂકી છે જે ફરીને પરમેશ્વરને દાખલો કરવો પડે નહીં. અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે થયા કરે એવો ફેર ચઢાવી મૂક્યો છે. તે માટે સહેજ જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે અને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે અને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહેજ જ હેત થાય છે. તે એ હેતરૂપી જ ભગવાનની માયા છે. તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે. માટે જે ભગવાનનો ભક્ત હોય તે માયિક પદાર્થને વિશે દોષ બુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વ સુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે, અને જો માયિક પદાર્થને વિશે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ, બ્રહ્મા અને નારદ આદિક એ જેવા સમર્થ મુક્ત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે. તેટલા માટે ભગવાનને મૂકીને માયિક પદાર્થનો સંગ કરે તો જરૂર તેમાં જીવની વૃત્તિ ચોંટી જાય. તે સારું પરમેશ્વરના ભક્તને પરમેશ્વરીના બીજે ઠેકાણે પ્રીતિ રાખવી નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે હવે મુક્તાન સ્વામીને પ્રશ્ન કર્યાનો વારો આવ્યો, તે પ્રશ્ન કરો. પછી મુક્તાન સ્વામીએ પૂછ્યું, જે જીવને ભગવાનની પ્રાપ્તિ થવી તે અતિ દુર્લભ છે અને ભગવાનની પ્રાપ્તિ થઈ ત્યારે એથી બીજો મોટો લાભ પણ નથી ને તેથી આનંદ પણ બીજો નથી. તે એવા મોટા આનંદને મૂકીને તુચ્છ પદાર્થ માટે કેમ કલેશને પામે છે એ પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એનો ઉત્તર અમે કરીએ. જે પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવડો ડોલે છે ત્યારે કલેશને પામે છે, અને જો વચનને વિશે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે, અને જેટલું જે ભગવાનનું વચન લોપે છે તેટલું તેને કલેશ થાય છે. માટે ત્યાગીને જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું, અને ગ્રસ્તને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગ્રસ્તને રહેવું, અને તેમાં જેટલો ફેર પડે છે તેટલો કલેશ થાય છે. અને ત્યાગી હોય તેને અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવો ત્યારે તેનું બ્રહ્મચર્યવ્રત પૂરું કહેવાય, ને તેમાંથી જેને જેટલો ફેર પડે તેને તેટલો કલેશ થાય છે. અને ગ્રસ્તને પણ બ્રહ્મચર્ય કહ્યું છે, જે પરસ્ત્રીનો ત્યાગ રાખવો તથા પોતાની સ્ત્રીનો પણ વ્રતને દિવસ ત્યાગ રાખવો ને ઋતુ સમયે સ્ત્રીનો સંગ કરવો, એ આદિ જે ત્યાગીને અને ગ્રસ્તને નિયમ કયા છે તેમાં જેટલો જેને ફેર પડે તેટલો તેને કલેશ થાય છે. અને ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે, અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે
તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપે કરીને થાય છે, ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 34મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે. સ્વામી એ વાત કરી છે જળ ભરત આ લોકના વ્યવહારમાં જોડાણા નહીં તે શા સારું છે, પરમેશ્વર ભજવામાં બંધન થાય તે સારું ગાંડા કહેવાના, ને બીજા આ લોકમાં લઈ મંડે તેને માણસ ડાયા કહે છે, પણ પરમેશ્વર ભજવાના માર્ગમાં ડાયા નથી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે ભગવાનની કથા તો કેવી છે, જે ચોકિયાત આવીને કહે છે જાગો જાગો, પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય, તેમ કથા તો એવી છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે શિક્ષાપત્રીનો છેલ્લો શ્લોક નિત્ય બોલે છે, તેમાં કહ્યું છે જે નિજાશ્રિતા નામ સકલાર્થી હંતા સધર્મ ભક્તેરવનમ વિધાતા દાતા સુખાના મનસેપ્તિદા નામ તનો તું કૃષ્ણો અખિલ મંગલમ નહ. પોતાના આશ્રિત જે ભક્તજન તેમની જે સમગ્ર પીડાના નાશ કરનારા એવા, ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા એવા, ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે ભગવાન, તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે એક રુચિવાળા બે જ હોઈએ તો હજારોને લાખો છીએ, ને તે વિના તો હજારોને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ભગવાનને પોતાના ભક્તને મારી કુટીને પણ બ્રહ્મરૂપ કરવા છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે શાસ્ત્રમાં કહ્યું છે જે શ્રેયાંશી બહુવિજ્ઞાની, અને લોકમાં કહે છે જે સારા કામમાં સ્વવિઘ્ન, માટે પરમેશ્વર ભજવામાં ને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે, તે અંતરાયને ઓળખીને ને તેથી મુકાઈને બહુ ખપવાળો હોય તે પરમેશ્વર સન્મુખ ચાલે, નિકર ચલાય એવું નથી, કેમ જે આ લોકમાં અનંત અંતરાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પૂર્વનો સંસ્કાર એવું કહેવાય છે, તે પૂર્વનો સંસ્કાર તે પૂર્વજન્મનું કરેલું હોય તેને કહેવાય એમ ન સમજવું, ત્યારે પૂર્વ સંસ્કાર તે શું છે, આજ જે ક્રિયા કરીએ તે આવતીકાલે પૂર્વ કહેવાય એમ સમજવું, માટે આપણે મોટાનો સમાગમ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આ કીર્તનમાં કહ્યું છે એ વાત નિરંતર સંભાળી રાખવી છે, ઉધો સંત સુખી રે સંસાર મેં, રાજા બી દુખિયા ને રંક બી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકાર મેં, ઉધો સંત સુખી રે સંસાર મેં. માટે સમજણવાળાને સંત કહે છે, તે અંબરીશ પ્રહલાદ ને જનકાદિક રાજા હતા પણ તે સાધુ કહેવાય છે એમ સમજવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જ્ઞાન જ્ઞાનમાં પણ ઘણા ભેદ છે, કેની પેઠે જે એક ગુજરાતનું ઘોડું હોય તેની સામી લાકડી ઉગામીએ તો ભાગી જાય, અને એક તો કાઠિયાવાડનું પલોટેલ ઘોડું હોય તે તો તરવાર્યું બરછ્યું ને બંદૂકનો વરસાદ થતો હોય તેમાં પણ સામું ચાલે, એ રીતે જ્ઞાનમાં ભેદ છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આગળ જે ભક્ત થઈ ગયા તે કોઈની આજના સત્સંગીને ઉપમા દેવાય નહીં, કેમ જે આગળ થયા તે કોઈ અક્ષરધામના નિવાસી નહોતા, ને આજ તો પુરુષોત્તમના આશ્રિત છે, તે સર્વે અક્ષરધામના અધિકારી છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે કથા કરે કીર્તન કરે વાતો કરે પણ આ દેહ હું નહીં એમ માને નહીં, માટે આઠે પોર ભજન કરવું જે હું દેહ નથી, ને દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું બ્રહ્મ છું અક્ષર છું, ને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે, તે કેવા છે તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, ને સર્વ થકી પર છે, તે પ્રગટ આ મને મળ્યા તે છે, આ વાતમાં સાંખ્ય ને યોગ બે આવી રહ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય
શ્રી ગુણાત્યાન સ્વામીએ કરેલી વાતોમાં ભગવાનને સંતનો મહિમા કયો એ નામે પહેલું પ્રકરણ સમાપ્ત.